નમસ્કાર, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. દુનિયાની 7 અજાયબીઓમાં તાજમહેલનો સમાવેશ થયો છે. ત્યારથી જ આ ઐતિહાસિક ધરોહરની મુલાકાત લેવાની ઈચ્છા લગભગ દરેક ભારતીયના મનમાં રહેલી છે. માત્ર ભારતીયો જ નહીં, તાજમહેલની પ્રસિદ્ધિ તો દુનિયાભરમાં અપાર છે. દેશ વિદેશની અનેક જાણીતી હસ્તીઓ તાજમહેલની મુલાકાત લઈ ચૂકી છે. ભારતના પ્રવાસે આવેલ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેઓના પરિવારે પણ તાજમહેલની મુલાકાત લીધી છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં હાલ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની એક તસવીર ધૂમ મચાવી રહી છે, જે તેમને તાજમહેલની મુલાકાત વખતની છે. આ તસવીરમાં ઇવાન્કા તાજમહેલની સામે આવેલી સંગેમરમરની એક બેન્ચ પર બેસેલી નજરે પડે છે. ઇવાન્કાની સુંદરતાના તો આમે વખાણ જ થઈ રહ્યા હતા, પણ આ તસવીરે તેમાં 4 ચાંદ લગાવ્યા છે. તાજમહેલ જનાર દરેક પ્રવાસીની ઈચ્છા હોય છે કે તે તાજમહેલ પાસે સેન્ટ્રલ ટેન્ક પર રાખવામાં આવેલી ડાઇના બેન્ચ પર બેસીને ફોટો પડાવે. ઇવાન્કા ટ્રમ્પ પણ આ લાલચને રોકી ન શક્યા. જોકે સંગેમરમરની આ બેન્ચ પર બેસીને તસવીર ખેંચાવનાર પ્રસિદ્ધ હસ્તીઓમાં માત્ર ઇવાન્કા ટ્રમ્પ જ નથી, અગાઉ પણ અનેક પ્રખ્યાત વ્યક્તિઓ ત્યાં બેસીને ફોટો પડાવી ગયેલ છે. આખરે શા માટે ડાઇના બેન્ચ આટલી પ્રસિદ્ધ છે, તેની પાછળનો શું ઇતિહાસ છે તેની વાત કરીએ તો 1992માં જ્યારે ઇંગ્લેન્ડની રાજકુમારી ડાઇના તાજમહેલની મુલાકાતે આવ્યા ત્યારે તેઓએ સંગેમરમરથી કોતરેલી આ બેન્ચ પર બેસીને તસવીર ખેંચાવી હતી. ત્યારથી જ આ બેન્ચ ડાઇના બેન્ચ તરીકે ઓળખાય છે. જી હા, રાજકુમારી ડાઇના એ વખતે જગતભરમાં પ્રસિદ્ધિની ચરમસીમાએ હતા. લોકો તેઓની એક ઝલક જોવા રીતસર ગાંડા હતા. તો શું શાહજહાંએ આ બેન્ચ નહોતી બનાવી? તો તેનો જવાબ છે ના. મુગલ બાદશાહ શાહજહાંએ તાજમહેલનું નિર્માણ 1632 થી 1648ના 18 વર્ષના ગાળામાં કરાવ્યું ત્યારે આ બેન્ચ નહોતી બનાવી. એ પછી તો લગભગ 260 જેટલા વર્ષો પછી આ બેન્ચ લગાવવામાં આવી. સેન્ટ્રલ બેન્ક પર આ બેન્ચ 1907-1908ના ગાળામાં મૂકવામાં આવી. એ વખતે ભારતના વાઇસરોય તરીકે લોર્ડ કર્ઝન હતા. કર્ઝને આગ્રાના તાજમહેલની મુલાકાત લીધેલી ત્યારે આ સ્થાપનાની પરિસરમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા હતા. જેમ કે તાજમહેલના બગીચામાં રહેલા ઊંચા ઝાડો કે જેના લીધે મહેલનો દેખાવ સરખો નહોતો આવતો, તે બધા ઝાડ કાપી નાખવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ડાઇના બેન્ચની સાથે બીજી પણ 3 સંગેમરમરની બેન્ચ મૂકવામાં આવી હતી, પણ ડાઇના બેન્ચ સીધી મુખ્ય મકબરાની સામે જ આવતી હોવાથી ત્યાં બેસીને પડાવવામાં આવતી તસવીરમાં સુંદર રીતે આખો મકબરો કેદ થઈ જતો, અને તેથી જ આ બેન્ચનું મહત્વ વધી ગયું. જી હા, જેવી રીતે આપણે વાત કરી કે આ બેન્ચ પર બેસીને અનેક હસ્તીઓએ ફોટા ખેંચાવ્યા. 1961માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ ભારત આવ્યા ત્યારે તેઓએ પણ ત્યાંની તસવીર ખેંચાવી હતી, પરંતુ ત્યાં સુધી આ બેન્ચનું કોઈ નામ ન હતું. ડાઇના બેન્ચ નામ તો 1992થી પ્રસિદ્ધ થયું જ્યારે બ્રિટનના રાજકુમારી ડાઇનાએ ત્યાં તસવીરો ખેંચાવી. બીજાને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.